इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। नेत्र ग्राम पंचायत हस्तक ने त्रण पानी ने टाकी 20-25 वर्ष थी सोबरना गाठिया समान बनी जवा पामी छे, जेथी आम प्रजामां भारे रोष जनायो छे। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષો પહેલા ગ્રામ પંચાયતના વહીવટીકર્તાઓ દ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં જૂની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળિયા દિવ્ય ભવ્ય પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ કમનસીબે છેલ્લા 20-25 વર્ષથી આ ત્રણેય પાણીની ટાંકી સોબાના ગઠિયા સમાન બની જવા પામી છે, જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન 2002થી પાણી ભરવામાં આવ્યું નથી અને ગાંધી બજાર વિસ્તારના ડબ્બા ફળિયા સહિત જૂની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી અને ત્રણેય પાણીની ટાંકીની હાલત જર્જરી થતાં સિમેન્ટના પોપડા નીકળતા સળિયા દેખાવા માંડ્યા છે, જેથી પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે અને ગમે ત્યારે તૂટી પડવાની દહેશત જણાઈ રહી છે। જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાના કરોડો રૂપિયાના ખર્ચે યોગ્ય પદ્ધતિ અને આયોજન વગર પાણીની ટાંકીનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 20-25 વર્ષથી પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી તો કેમ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે લોકમુખે ચર્ચાનો માહોલ બન્યો છે। જ્યારે બોર, મોટર, કૂવા, તળાવ, ચેકડેમ સહિત જળાશયોમાં પાણીના સ્તર સુકાતા પીવાના શુદ્ધ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે તો આગામી સમયમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે।